ચલો વિદ્યાર્થી બાળ મિત્રો નમસ્તે ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ ત્રણનું કલશોર ગુજરાતી વિષય ભણીશું જેની અંદર આપણે અત્યાર સુધી સાત પાઠ કમ્પ્લીટ કર્યા હતા બરાબર હવે આપણે પાઠ આઠ કીડી હતી કે હાથી હશે એ પાઠનો અભ્યાસ કરીશું તો પાઠ પાના નંબર એકસો ને ઓગણીસ ઉપર બધા વિદ્યાર્થી બાળ મિત્રો પાના નંબર એકસો ઓગણીસ ઉપર જુએ કીડી હતી કે હાથી હશે એ ગીત એમાં એક સરસ મજાનું ગીત પણ આપણે

આજે આપણે અભ્યાસ કરીશું પાના નંબર એકસો ચોવીસ ઉપર ટોપિક નંબર છે વાતચીત તો આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તો તમને એમ પણ કે આથી એ જયારે

જાતે પ્રશ્ન વિચારવાનો છે હવે ચાર નંબરનો પ્રશ્ન જુઓ કે તમારા વાલા મિત્રનું નામ શું છે આમાં જો કીડીનો વાલો મિત્ર હાથી હતો અને હાથીનો કીડી એ બંને દસ હતા તો તમને આમાં કઈ તમારા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો એ તમારે કહેવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો

બેન્સીસ નીચે બરાબર અથવા તો ક્લાસની બહાર કોઈ એવી જગ્યા હોય તો એની પાછળ તમે છુપાઈ શકો બરાબર હવે જુઓ સાચું હોય આગળનો ટોપિક જુઓ સાચું હોય તો શું કરવાનું છે કાન પકડવાનો છે ખોટું હોય તો નાક પકડવાનું છે હવે જો વિદ્યાર્થીઓ આંખો બંધ કરી વાક્ય સાંભળવાનું કહેવો કહેવાનું છે હવે આપેલા વાક્યો બોલો જો વાક્ય સાચું હોય તો વિદ્યાર્થીઓ એ કાન પકડવાના અને જો ખોટું હોય તો નાક પકડવાનું આપણે અહીંયા શું કરીશું ખરા ખોટાની નિશાની કરી દેશું બરાબર જો પેલું જુઓ હાથી અને કીડી દુશ્મન હતા તો આપણે અહીંયા શું કરીશું સાચું હોય તો શું કરવાનું છે સોરી આ વાક્ય ખોટું છે તો અહીંયા આપણે નાક પકડવાનું છે ચલો બધા વિદ્યાર્થી મિત્રો નાક પકડો રમવા માંગતો હતો સાચું હોય તો નાક પકડવાનું અને સોરી કાન પકડવાનું અને ખોટું હોય તો નાક પકડવાનું ત્રીજું વાક્ય જુઓ હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો તો આ વાક્ય ખોટું છે તો નાક પકડો ત્યાર વાક્ય છે નિશાની કરતી જવાની છે બરાબર જુઓ અહીંયા વાક્ય ખોટું છે આ વાક્ય સાચું છે તમને પરીક્ષામાં પૂછાય કે ખરા ખોટા લખો તો તમારે

કીડી મોટેથી બુમાબુમ કરવા લાગી આ વાક્ય પણ ખોટું છે કીડી બુમાબુમ નોતી કરતી હાથી બુમાબુમ કરતો તો એટલે અહીંયા વાક્ય ખોટું છે અહીંયા નાક પકડીશું બરાબર પ્રશ્ન વાક્ય નંબર સાત બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી ખોટું બરાબર 8 નંબરનું વાક્ય હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ

તો અહીંયા આપણે વાર્તા ને આધારે છે આ વાક્યોને સમજવાના હતા બરાબર હવે આપણે જોશું આગળનો ટોપિક છે પ્રશ્નોના જવાબ લખવાના છે જુઓ અહીંયા હું પ્રશ્ન બોલી જાઉં છું અને આ હું તમને બરાબર આ એક પેજ છે તમારે પ્રશ્ન એક થી છ આ છ પ્રશ્ન તમારે તમારી નોટમાં લખવા સોરી તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે જે હું તમને

એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું તો જવાબ લખવાનું કે જ્યારે ચંદુ પાછળ પણ તેની સૂંઢ અને દેખાતી હતી કહ્યું બરાબર હવે જુઓ પ્રશ્ન નંબર ત્રણ જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું શું કર્યું તો જવાબમાં લખીશું કે ટીકુએ શોધવા ચંદુએ આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું અને દોડવા લાગ્યો અને જ્યારે ટીકુ ન મળી ત્યારે કરતો પવન ફેંક્યો પ્રશ્ન નંબર ચાર ટીકુ ચંદુને કેમ શોધી ના શકી કારણ કે ચંદુ છે મોટા ગોળ પથ્થર વચ્ચે મો પૂછ અને કાન છે એ સંકોરીને

લખવાના રહેશે હવે પાના નંબર એકસો છવ્વીસ ઉપર આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આમની ચર્ચા કરીશું તો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ